તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ વધતા પહેલા જે ગયા વિડિયોમાં જોયું હતું એને આપણે ફરીથી ફટાફટ સમજી લઈએ. ગયા વિડિયોમાં એવું હતું આપણા કે અગર આપણી પાસે એક સિક્કો છે, બરાબર છે, કોઈ પણ એક પૈસાનો કે રૂપિયાનો સિક્કો છે આપણી પાસે, અને આપણે એને ઉછાળીએ છીએ યાદચ્છિક રીતે, મતલબ કે કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર, બરાબર ને, મતલબ કે કોઈ પણ પ્રકાર આના એને આપણે એને બાંધવાનો નથી, એને મુક્તપણે છોડવાનો છે, મુક્તપણે એને ઉછાળવાનો છે, તો મળતા પરિણામોની સંખ્યા 2 ની 1 ઘાત. કેમ 2 ની 1 ઘાત? કારણ તમને સમજાવ્યું હતું કે સિક્કો તમને જે કોઈ પદાર્થ આપવામાં આવે ઉછાળવા માટે, સિક્કો કે પાસો, તો તમારે જોવાનું કે ભાઈ એને કેટલી બાજુઓ હોય. સિક્કો છે એટલે સિક્કાને 2 બાજુ હોય, એટલે જે બાજુની સંખ્યા હોય તે નીચે લખીશું 2, અને એક સિક્કો ઉછાળવાનો છે, બરાબર છે, એટલે આપણે એને ઘાતમાં લખીશું 1, એટલે મળતા પરિણામોની સંખ્યા 2 થાય. એવી જ રીતે ધારો કે આપણી પાસે 2 સિક્કા છે અને બંને સિક્કાને આપણે એક સાથે ઉછાળી રહ્યા છે, બરાબર છે, કેટલા પરિણામ આપણને મળશે? તો ગયા વિડીયોમાં જોયું તે પ્રમાણે સૌથી પહેલા તો સિક્કો છે, સિક્કાને 2 બાજુ હોય એટલે આપણે 2 લખીશું, ત્યારબાદ 2 સિક્કાને આપણે ઉછાળવાના છે, બરાબર છે, એટલે ઘાતમાં આવશે 2, એટલે 2 નો વર્ગ ટોટલ એટલે 4 પરિણામ આપણને મળી શકે. કયા કયા મળી શકે? તો ધારો કે બંને સિક્કા એક સાથે આપણે ઉછાળીએ છીએ તો બની શકે કે બંને પર છાપ છાપ, પહેલા સિક્કા પર પણ છાપ મળે, બીજા સિક્કા પર પણ છાપ મળે, બરાબર છે, પહેલું પરિણામ છાપ છાપ એચ એચ, બરાબર છે, યા તો પછી પરિણામ એવું હોય શકે કે બંને એક સાથે ઉછાળો છો તો પહેલા સિક્કા પર છાપ, બીજા પર કાટ, છાપ કાટ, અથવા તો પછી બંને સિક્કાને આપણે ઉછાળીએ છીએ તો પહેલા સિક્કા પર કાતો કાટ, બીજા સિક્કા પર છાપ, અથવા તો છેલ્લું પરિણામ આપણને મળી શકે બંને સિક્કાને સાથે ઉછાળવાથી કે બંને સિક્કા પર આપણને કાત મળે, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ સમજી શકતા હશો કે અગર આપણે 2 સિક્કાને એક સાથે ઉછાળીએ છીએ તો આ 4 પરિણામ પૈકી જ કોઈ એક પરિણામ આપણને મળે, આનાથી વિરુદ્ધ, આનાથી વિશેષ મને નવું કોઈ પરિણામ નહીં મળે, બરાબર ને, આ 4 માંથી જ કોઈ એક પરિણામ મને મળશે અગર હું 2 સિક્કા ઉછાળીશ તો. આગળ વધીએ. હવે આપણે એવું વિચારીએ કે આપણે 3 સિક્કાને એક સાથે ઉછાળીએ છીએ. હવે સિક્કા છે એટલે આપણે ફરીથી કેટલા પરિણામ મળશે ગણવું હોય તો આપણે 2 લખીશું, બરાબર છે, અને 3 સિક્કાને ઉછાળવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કેટલા સિક્કાને ઉછાળવાના છે? 3 સિક્કાને ઉછાળવાના છે, એટલે આપણે ઘાતમાં લખીશું 3. હવે 2 નો ઘન ગણીએ એટલે 8 થાય, એટલે આપણને 8 પરિણામ મળે. 3 સિક્કા છે એક સાથે ઉછાળો તો બને શકે કે 3 એ 3 ની ઉપર છાપ મળે, પહેલા પર પણ છાપ, બીજા પર પણ છાપ, છેલ્લા પર પણ છાપ. તમને મેં ગયા વિડીયોમાં વ્યવસ્થિત રીતે લખતા પણ સમજાવ્યું હતું કે પહેલા છાપ 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 લખી દો, કોમા બીજું પરિણામ શું મળી શકે? એવું બની શકે કે બંને સિક્કા પર, પહેલા બંને સિક્કા પર છાપ અને છેલ્લા સિક્કા પર કાટ, એચ એચ ટી, બરાબર ને. પછી શું સમજાવ્યું હતું કે ટી ને તમે આગળ લાવો એટલે કે એચ ટી એચ, આવું પરિણામ મળી શકે. હજુ ટી ને આગળ લાવો તો ટી એચ એચ, એટલે કે કાટ છાપ છાપ, પહેલા સિક્કા પર કાટ, બીજા સિક્કા પર છાપ, ત્રીજા સિક્કા પર છાપ, એવું પરિણામ મળી શકે. આ 4 પરિણામ થયા. બીજા 4 પરિણામ આપણે લખવાના છે, બરાબર છે, તો કઈ રીતે લખીશું આપણે? કે ચલો ભાઈ, હવે આપણે એવું માની લઈએ કે 3 એ 3 સિક્કા ઉપર કાટ, પછી કાટ કાટ છાપ, છાપ ને આગળ લાવો એટલે ટી એચ ટી, હજુ એચ ને આગળ લાવો, અહીંથી હજુ એચ ને આગળ લાવો એટલે એચ ટી ટી, એટલે આ 4 અને આ 4 એમ ટોટલ 8 પરિણામ આપણને મળે. વિદ્યાર્થી મિત્રો, તમે 3 સિક્કાને એક સાથે ઉછાળશો તો આ 8 પરિણામ પૈકી જ તમને કોઈ એક પરિણામ મળશે, આનાથી વિશેષ તમને નવું કોઈ પરિણામ મળવાની સંભાવના નથી, બરાબર છે. ત્યાર પછી આપણે પાસો લીધો હતો, બરાબર છે, જે આપણે રમવાનો પાસો જે હોય છે, જેનાથી આપણે નવો વેપારી રમત રમીએ છીએ, જેનાથી આપણે લૂડો રમીએ છીએ, જેનાથી આપણે સાપ સીડીની રમત રમીએ છીએ, બરાબર છે, તો એવો પાસો છે અને મારી પાસે એમ સમજો કે એક જ પાસો છે. હવે એક પાસાને ઉછાળીએ તો કેટલા પરિણામ મળે? હવે એક પાસો એટલે મેં તમને સમજાવ્યું તે પ્રમાણે શું કરે છે, પાસાની બાજુઓ ચેક કરો,
તો પાસો ગઈકાલે વાત કરી કે છ બાજુઓ હોય ને એને આપણે લખ્યું છ એક પાસો ઉછાળવાનો છે એટલે એની ઉપર એક ઘાત લખી દો છ ની એક ઘાત છ થાય એટલે આપણે ટોટલ છ પરિણામ મળે હવે આપણને ખબર છે કે પાસો આપણે રમીએ પણ છે ઘરે બરાબર ઘણી બધી આપણે રમતો પણ એનાથી રમતા હોઈએ એટલે આપણને ખબર છે કે પાસાને આપણે ઉછાળીશું તો આપણને એક થી છ માં જ કોઈ પરિણામ મળશે એક મળી શકે પરિણામ બે મળી શકે પાસો ઉછાળવાથી બે આવી શકે પાસો ઉછાળીએ તો પરિણામ તરીકે આપણને ત્રણ મળી શકે ચાર મળે પાંચ મળે છ મળે બરાબર છે આગળ વધીએ તો તમને હું એમ કહું કે ભાઈ પાસો ઉછાળવાથી સાત મળે તો તમે કહેશો કે નહીં પાસા પર સાત હોતા જ નથી તો આઠ આવી શકે નહીં આવી શકે નવ દસ કશું નહીં આવી શકે પાસો ઉછાળીશ સમતોલ પાસો ઉછાળીશ તો મને પરિણામ તરીકે એક થી છ માં જ કોઈ અંક મળે આનાથી વિશેષ મને કોઈ પરિણામ મળવાનું નથી બરાબર છે એવી રીતે ધારો કે આપણે બે પાસા ઉછાળીએ છીએ બે સમતોલ પાસા ઉછાળીશું હવે પાસો છે એટલે પાસાને છ સાઈડ હોય એટલે આપણે છ લખીશું પણ એક સાથે આપણે બે પાસા ઉછાળવાના છે એટલે ઉપર બે ઘાત છ નો વર્ગ છત્રીસ પરિણામ મળે જે આપણે ગયા વિડીયોમાં પણ જોયા હતા એક એક પહેલા પાસા પર એક બીજા પર એક એક બે એક ત્રણ એક ચાર એક પાંચ એક છ એવી રીતે બે એક બે 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 ત્રણ એવી રીતે ત્રણ એક બરાબર ને તો આપણે આ છત્રીસ પરિણામો ગયા વિડીયોમાં જોયા પણ છે ઓકે તો આપણે ગઈકાલે આટલી ચર્ચા કરી હતી ઓકે હજુ આપણે આગળ વધીએ આપણા આ જે ચેપ્ટર છે એમાં આગળ વધીએ તો આપણે આ પ્રકરણની અંદર જે આપણા રમવાના પટ્ટા હોય છે વિદ્યાર્થી મિત્રો તો એ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો કે એ રમવાના પટ્ટાના પણ આપણે સંભાવના પ્રકરણની અંદર દાખલાઓ બનાવીને પૂછવામાં આવે છે બરાબર છે તો આપણે રમવાના પટ્ટામાં કઈ રીતે એ હોય છે રમવાના પટ્ટાને આખો જે સેટ હોય છે તે કઈ રીતનો હોય છે એ પહેલા આપણે એકદમ ધ્યાનથી સમજી લઈએ બરાબર સૌથી પહેલું તો રમવાના પટ્ટામાં ખાસ ધ્યાન રાખજો તમે કહેશો કે રમવાના પટ્ટામાં આપણી પાસે આવા પટ્ટા પણ હોય આપણે અગર નવી પટ્ટાને ક્યાંક બજારમાંથી ખરીદીને લાવીએ તો એમાં આપણી પાસે આ રીતના એટલે કે આને આપણે કહીએ છીએ જોકર બરાબર ને તો વિદ્યાર્થી મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો કે રમવાના પટ્ટાનો દાખલાઓ આપણને જ્યારે પણ પરીક્ષામાં પૂછાશે ત્યારે આપણે આવા પટ્ટાઓને ધ્યાનમાં લેવાના નથી જોકર ને આપણે ધ્યાનમાં લેવાના નથી બરાબર છે એટલે એને આપણે સાઈડ પર કરીએ અને રમવાના પટ્ટાને કેટમાં શું હોય છે એને આપણે વ્યવસ્થિત સમજીએ તો વિદ્યાર્થી મિત્રો રમવાના પટ્ટામાં આપણી પાસે જે પટ્ટા હોય છે એના બે જ કલર હોય છે બે જ રંગના પટ્ટા આપણી પાસે કેટમાં આવે રમવાના પટ્ટાની કેટમાં પ્લેઇંગ કાર્ડ ક્યાં તો એ લાલ રંગના પટ્ટા હોય 52 પટ્ટાની કેટ હોય છે એમાંથી તમે કોઈ પણ પાનું પસંદ કરશો કોઈ પણ પાનું લેશો કોઈ પણ પટ્ટું લેશો તો એ પટ્ટું ક્યાં તો તમને લાલ રંગનું જોવા મળશે ક્યાં તો તમને કાળા રંગનું જોવા મળશે બરાબર છે બે ટાઈપના કલર હોય છે રમવાના પર હું તમને બતાવું છું આપનો જેમ જેમ વિડીયો આગળ વધે છે અહીં મેં મૂક્યા છે તમને હું ધીરે ધીરે કરીને બતાવી રહ્યો છું કે કયા રંગના પટ્ટા હોય છે પહેલા તો તમે ધ્યાન રાખો જે પટ્ટાની કેટ આપણે બજારમાંથી ખરીદીએ છીએ કે કસેથી પણ લાવીએ છીએ તો એની અંદર બે જ રંગના પટ્ટા હોય લાલ રંગ અને કાળો રંગ હવે લાલ રંગમાં ખાસ સમજો લાલ રંગના પાનાઓ કઈ રીતના હોય છે એ તમે ધ્યાનથી સમજો મારી પાસે અહીં પટ્ટાની કેટ છે હું તમને સમજાવું છું હમણાં આપણે કાળા રંગના પટ્ટાની ચર્ચા નથી કરતા હમણાં આપણે ચર્ચા કરીએ છીએ લાલ રંગના પટ્ટાઓની તો તમે જોઈ શકતા હશો કે મારી પાસે મારા હાથમાં બે પ્રકારના બરાબર છે તમને લાલ રંગના પટ્ટાઓ જોવા મળશે લાલ રંગના જોઈ શકો છો બંને પ્રકારના પટ્ટા છે બંનેનો કલર લાલ છે હવે લાલની અંદર તમે જોઈ શકતા હશો કે આ જે છે એમાં આ જગ્યા પર તમે જોશો તો બરાબર છે દિલનું ચિત્ર છે જુઓ બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે અહીં જુઓ અગર આવું દિલ વાળું તમારી પાસે પટ્ટું હોય દિલ વાળું તો આપણે એને કહીએ છીએ લાલનું પટ્ટું આપણે એને કયું પટ્ટું કહીશું વિદ્યાર્થી મિત્રો લાલ જે પટ્ટા પર તમને દિલ દેખાય એ પટ્ટું જે પટ્ટા પર તમને આવું દિલ દેખાય એ પટ્ટું લાલનું કહેવાય
તમને આવા લાલ રંગના પત્તામાં શું દેખાશે સૌથી પહેલા તમે જોઈ શકતા હશો જો આમાં પણ ડીલ છે જો એટલે આ પત્તો કયો કહેવાય લાલનો કહેવાય લાલનો છે પણ અહીં તમે જોશો તો એ લખેલો છે તો એ મતલબ અંગ્રેજીમાં એ મતલબ કે એસિસ એસિસ મતલબ ગુજરાતીમાં આપણે બોલીએ તો એકકો અને આપણે શું કહીશું એકકો પણ અહીં ડીલ છે એટલે આને કહીશું આપણે લાલનો એકકો આપણે લખ્યા કયા કયા વાત આવે જો આ રીતનો એ હોય તો આપણે એમ કહીશું કે ભાઈ લાલનો એકકો આગળ વધીએ આગળ વધીએ લાલ રંગમાં આપણી પાસે બીજું શું હોય લાલ રંગની અંદર આવા ડીલ અને ડીલની અંદર છે તું તું મતલબ કે દૂરો બરાબર છે દૂરો હોય ત્યાર પછી આપણી પાસે લાલ નો તીરો હોય બરાબર છે ત્યાર પછી આપણી પાસે લાલ નો ચોગ્ગો હોય જોજો બધા જ કલર બધા જ જે આપણે હું તમને અત્યારે પત્તા બતાવું છું બધામાં ડીલ તમને દેખાશે ડીલ મતલબ લાલ લાલ નો પંજો છે બરાબર છે લાલ નો છગ્ગો છે લાલ નો સત્તો આવે તમે અહીં પણ જોઈ શકશો એકો દૂરો તીરો ચોગ્ગો પંજો છગ્ગો સત્તો બરાબર છે એવી રીતે ત્યારબાદ લાલ નો અઠ્ઠો આવશે ત્યાર પછી લાલ નો નવ્વો આવશે ત્યારબાદ લાલ નો દસો આવશે બરાબર છે હવે તમે ખાસ ધ્યાન રાખજો એકો દૂરો તીરો ચોગ્ગો પંજો છગ્ગો સત્તો અઠ્ઠો નવ્વો દસો મતલબ કેટલા પાના થયા તમને બતાવ્યા દસ પાના બતાવ્યા એકાથી લઈને દસા સુધી દસ પાના થયા હવેના ત્રણ પાના તમે ખાસ સમજો કયા હોય છે તે રમવાના પત્તાની કેટની અંદર શું આવે છે વિદ્યાર્થી મિત્રો દિલ અને દિલમાં તમને દેખાશે જે લખેલો બરાબર છે સાંભળજો જે જે મતલબ આપણે કહીશું જોકર જેનો અર્થ લેવાનો જોકર પહેલો અક્ષર જે જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ગુલામ અને તમે જોઈ શકતા હશો કે અહીં તમને ગુલામનું મો પણ દેખાશે જુઓ મોઢું આપણે એને અંગ્રેજીમાં કહીએ કે ભાઈ ફેસ મોઢાને આપણે અંગ્રેજીમાં ફેસ કહીએ ને બરાબર છે તો આ થયો આપણો લાલનો ગુલામ હા દિલ છે ને એટલે લાલ બોલી જ દેવાનું લાલ છે લાલનો ગુલામ છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી ગુલામ પછી પત્તામાં આપણે આગળ વધીએ તો આપણે રાણી મળશે ક્યુ લખેલું છે જુઓ બરાબર છે દિલ અને ક્યુ દિલ એટલે કે લાલ અને ક્યુ ક્યુ મતલબ કે ક્વીન ક્વીન મતલબ રાણી અને તમે જોઈ શકતા છો કે રાણીનું ચિત્ર પણ દોરેલું છે મોઢું પણ દોરેલું છે રાણીનું તો બીજા કોઈ પત્તામાં આવા મોઢા મને જોવા નહીં મળ્યા હા એક આપણી પાસે આ ગુલામ હતો એમાં આપણને મોઢું જોવા મળ્યું ગુલામનું મોં છે રાણીનું મોં છે એટલે કે ફેસ છે અને રાણી પછી આ લાલ રંગ લાલની અંદર દિલની અંદર સૌથી છેલ્લા આવે છે કે બરાબર છે કે મતલબ કિંગ બાદશાહ કિંગ બાદશાહ તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે લાલ રંગની અંદર આટલા પત્તા હોય સોરી લાલના આટલા પત્તા હોય છે બરાબર છે બાદશાહ છેલ્લો તમને બતાવ્યો બરાબર છે તો દિલની અંદર એટલે કે લાલમાં મારી પાસે એકો દૂરો તીરો ચોગ્ગો પંજો છગ્ગો સત્તો અઠ્ઠો નવ્વો દસો ગુલામ રાણી અને બાદશાહ તો તમે જોઈ શકતા હશો કે આ ટોટલ એકાથી દસતા એટલે કે દસ પાના દસ ને બીજા નીચેના ત્રણ ગુલામ રાણી બાદશાહ એટલે કે ત્રણ એમ મળી ટોટલ તેર પાનાઓ હોય લાલમાં આપણી પાસે કેટલા પત્તાઓ હોય છે વિદ્યાર્થી મિત્રો તેર પત્તા હોય તેર પત્તામાં તમે ખાસ ધ્યાન રાખજો કે જે આ ત્રણ પત્તા છે એ મોઢાવાળા બરાબર ને ત્રણ પત્તા મોઢાવાળા અને બાકીના દસ પત્તાઓમાં કોઈ પ્રકારનું મોઢું હોતું નથી કોઈ પ્રકારનું ચિત્ર પણ હોતું નથી ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ લાલ પછી સાંભળજો આપણે લઈશું ચોકટ હવે ચોકટ ને અમુક લોકો ચરકટ પણ કહે છે એટલે આપણે જરાક અભિમાન આપણે દાખલાઓ ભણીશું ત્યારે બની શકે કે ચોકટ ની જગ્યા ઉપર ચરકટ એવું પણ લખ્યું હોય તો ચરકટ બોલો કે ચોકટ બોલો પત્તા જ થવાના
જેની માં તમે જોઈ શકતા હશો કે આ રીતનું નિશાન હશે અને આ રીતનું નિશાન અને કલર એનો લાલ મે તમને પહેલા જ કીધું ને કે પત્તા આપણે લઈએ તો કાં તો લાલ રંગના પત્તા હોય કાં તો કાળા રંગના પત્તા હોય લાલ રંગના પત્તામાં બે વેરાયટી છે એક દિલની વેરાયટી આવે અને એક આવે આ રીતનું આને આપણે ડિઝાઇન કહીએ તો એમ કહી શકે કે ભાઈ કાજુ કતરી બરાબર ને જો શું આવશે એની અંદર પણ પહેલા પત્તાની જેમ સેમ જ આવશે જો તો આને આપણે કહીશું અહીં આપણે જોઈએ તો કાજુ કતરી જેવું દોરેલું છે કલર લાલ છે બરાબર છે ને આને લાલનો એક્કો ના કહેવાય આને ચરકટનો એક્કો યા તો પછી ચોકટનો એક્કો કહીશું આ આપણો બન્યો ચોકટનો એક્કો બરાબર છે કલર લાલ છે લાલ રંગનો એક્કો છે પણ એમાં ચોકટ છે ત્યાર પછી બીજું આપણી પાસે શું હોય છે એની અંદર આપને કીધું તે પ્રમાણે આ જ બધું આવશે ચોકટનો દોરો ચોકટનો તીરો ચોકટનો ચોગ્ગો બરાબર છે ચોકટનો પંજો ચોકટનો છગ્ગો ચોકટનો સત્તો ચોકટનો અઠ્ઠો ચોકટનો નવ્વો બરાબર છે ત્યાર પછી આપણી પાસે આવશે ચોકટનો દસ્સો એકાથી લઈને દસ્તા સુધીમાં એક પણ પાના પર તમે ચિત્રવાળું પાનું જોયું મોઢા વાળું પાનું જોયું ફેસ વાળું પાનું જોયું આપણે કહીશું કે ના કસ્તા પર ચિત્ર આવતા નથી પહેલા દસ પાનામાં ચિત્ર નથી હવે ચિત્ર આવશે હા હવે આવશે કોણ ગુલામ આવશે ને જુઓ ચોકટનો ગુલામ શું બોલાશે અને આપણી પાસે આ કયું પડતું છે આ છે ચોકટનો ગુલામ ત્યાર પછી આવશે ચોકટની રાણી મોઢું જોતા ને જો મોઢું ગુલામ પર પણ મોઢું હતું રાણી પર પણ મોઢું છે ત્યાર પછી આવશે ચોકટનો બાદશાહ મોઢા વાળા પાના ચિત્ર વાળા પાના ફેસ વાળા પાના ત્રણ જ હે ચોકટમાં ત્રણ બરાબર છે તો તમે જોઈ શકતા હશો વિદ્યાર્થી મિત્રો કે અત્યારે આપણે લાલ રંગના પત્તાઓ જોયા બરાબર છે આપણે અત્યારે કયા રંગના પત્તાઓ જોયા લાલ રંગના લાલ રંગની અંદર બે પ્રકારના પત્તા આવે લાલ રંગમાં બે પ્રકારના આવે એક આવે આ ચોકટના અને બીજા આવે આ લાલના ચોકટ લાલ ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આ જ પત્તાની કેકમાં આપણે આવે આગળ વધીએ તો તમે જોઈ શકતા હશો કે હવે આપણે કાળા રંગના પત્તા લઈશું કાળા રંગના પત્તામાં એક આવે કાળીના કાળીના પત્તા અને એક આવે ફલીના પત્તા કાળી તો કાળીની ઉપર તમે જોઈ શકતા હશો કે કાળીના કોઈ પણ પત્તા પર આ રીતનો સિમ્બોલ હશે આ રીતનું ચિત્ર બન્યું હશે જો દેખાય છે કલર પણ જોઈ લો હવે તમારો કલર આવ્યો કાળો બરાબર છે લાલ રંગના પત્તા પતી ગયા આપણે જોઈ લીધા આટલા જ આવે આનાથી વિશેષ પત્તા નહીં આવે કાળા રંગની અંદર આ રીતના સિમ્બોલ વાળા પત્તા આવે છે આપણે કાળી કહીશું કાળીમાં શું આવે જે તમને પેલું બતાવ્યું તે પ્રમાણે કાળીનો એક્કો કાળીનો દોરો તીરો ચોગ્ગો પંજો છગ્ગો સત્તો અઠ્ઠો નવ્વો બરાબર છે કાળીનો રસ્સો એક પણ ચિત્ર નહીં હોય દસ પાનામાં ચિત્ર નહીં મળે હવે આવશે કાળીનો ગુલામ ચિત્ર હશે જોઈ લો મોઢું છે ફેસ છે જોકર ગુલામ કાળીની રાણી બધું કાળીનું જ કહેવાય બરાબર તમને આવું પાન જેવું દેખાય પાન જેવું એટલે સમજી લો કે આ પત્તું કાળીનું કાળા રંગનું તો છે જ કાળા રંગનું પણ કાળીનું બરાબર ને કાળા રંગમાં અહીં ધ્યાન આપો કાળા રંગમાં કાળીનું પત્તું કાળીની રાણી અને કાળીનો બાદશાહ ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ કાળા રંગમાં બીજો પ્રકાર લઈએ તો એમાં આવશે આ રીતનું આ રીતની છાપ તમને દેખાશે આ રીતનું ચિત્ર દેખાશે બરાબર છે તો આને આપણે કહીશું ફલ્લી હશે આનો કલર કાળો જ પણ કાળામાં કાળા રંગમાં આવું ચિહ્ન એટલે આપણે કહીએ એને ફલ્લીનું પટ્ટું તમને બતાવું જુઓ જુઓ બરાબર છે દેખાય છે જુઓ કયો કલર છે કાળો કલર કાળા કલરમાં તમને આ રીતનું દેખાય તો આપણે એને કહીશું કે ભાઈ ફલ્લી આ રીતનું ચિત્ર એટલે ફલ્લી ફલ્લીમાં કોણ છે ફલ્લીમાં આ છે એક્કો ફલ્લીનો એક્કો કહેવાય
જેવી રીતે આપણે લાલ નો એકકો જોયો, ચોકટ નો એકકો જોયો, કાળી નો એકકો જોયો, તો હવે આ આવે છે ફળી નો એકકો. આ જ રીતે બધા પાના આવશે 1 થી 10 સુધી, અને ત્યારબાદ છેલ્લે આવશે ગુલામ, રાણી અને બાદશાહ. ત્યાર પછી છેલ્લે કોણ આવશે? ગુલામ આવશે, ચિત્ર વાળું પાનું છે, મોઢા વાળું પાનું. ત્યારબાદ રાણી આવશે, ફળી ની રાણી, ફળી નો ગુલામ, ફળી ની રાણી, ફળી નો બાદશાહ. બરાબર છે? ચિત્રવાળા પાના, મોઢાવાળા પાના, કાળા રંગના પાના. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, અગર આપણે સમજીએ ખાસ ધ્યાનથી, તો ચોકટમાં ટોટલ 13 પાના આવ્યા, 1 થી 10 માં 10 પાના, 10 ને ગુલામ રાણી બાદશાહ, ગુલામ રાણી બાદશાહ એટલે 3 જણ, 10 ને 3 13. એવી રીતે કાળીમાં પણ 13 પત્તા આવશે, એવી રીતે ફળીમાં પણ 13 પત્તા આવશે. તો 13 13 13 ને 13, વિદ્યાર્થી મિત્રો તમે સરવાળો કરો, 13 4 વાર છે 13 4 52, તો વિદ્યાર્થી મિત્રો આ આપણી બની ગઈ 52 પટ્ટાની કેટ, પ્લેઇંગ કાર્ડ્સ 52. હવે તમે આમાંથી કોઈ પણ સંભાવનાના ચેપ્ટર નો પ્રશ્ન બનાવો કે ભાઈ રમવાના પટ્ટાની કેટ માંથી, તો હવે આપણે સૂત્ર જે સંભાવના શોધવાનું છે એમાં છેદમાં આવે છે કુલ પ્રયત્નોની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો અહીં કુલ સંખ્યા એટલે કુલ મારા પરિણામ 52 પટ્ટાની કેટ બની હોય, તો યાદ રાખજો કે પટ્ટાની કેટનો કોઈ પણ સંભાવના ચેપ્ટરનો દાખલો પૂછાય એટલે એના છેદમાં સૂત્ર કહે છે કે કુલ પરિણામોની સંખ્યા એટલે કે છેદમાં 52 આવશે, એ વસ્તુ ફિક્સ છે. પટ્ટાની કેટનો કોઈ પણ દાખલો આવે છેદમાં આપણે 52 લખીશું. બરાબર છે? 52 પટ્ટામાં મને કોઈ પ્રશ્ન પૂછ્યો હોય કે લાલના પટ્ટા આવવાની સંભાવના, તો વિદ્યાર્થી મિત્રો લાલના પટ્ટા કેટલા છે? 13 છે. એટલે ભાઈ આપણે છેદ તો 52 ફિક્સ જ છે, અંશમાં લખીશું 13, લાલના પટ્ટા આવવાની સંભાવના 13 ના છેદમાં 52. જો કોઈ મને એવું પૂછે ચોકટના પટ્ટા આવવાની સંભાવના, તો સેમ જવાબ આવશે, કારણ કે ચોકટના પણ 13 પટ્ટા છે, 13 ના છેદમાં 52. સેમ રીતે કાળીના પટ્ટા આવવાની સંભાવના 13 ના છેદમાં 52, ફળીના પટ્ટા આવવાની સંભાવના 13 ના છેદમાં 52. હજુ ખાસ સમજીએ, કોઈ આપણને એવું કહે છે કે ચિત્ર વગરના પાના આવવાની સંભાવના, 52 પટ્ટા છે મારી પાસે, સવાલ છે ચિત્ર વગરના કેટલા પટ્ટા, તો તમે કહી શકતા હશો કે ચિત્ર વગરના એટલે 1 થી 10 થાય. આ 1 થી 10 તો લેવાના, આ લેવાના, આ લેવાના, આ લેવાના, શું નહીં લેવાનું? નીચેથી ગુલાબ રાણી પાસા, ગુલાબ રાણી પાસા કોઈ ના માંથી લેવાનું નહીં. બરાબર ને? તો આ 10 10 10 ને 10, ટોટલ 40 પત્તા એવા છે, 52 માંથી 40 પત્તા એવા છે કે જેમાં ચિત્ર નથી, એટલે જવાબમાં અંશમાં આપણે લખીશું 40. ચિત્ર વગરના પત્તા કેટલા તમે જોઈ શકો છો ને? 40 છેદમાં 52. હવે ઉડે છે તમારે ઉડાવી દેવાનું, પછી એ આપણે દાખલાઓ લઈએ ત્યારે આપણે કરીશું ઉડાવવાનું કામ. હવે તમને ખાલી અત્યારે આ સમજો, તો હવે તમે સમજો 52 પત્તામાંથી આપણે નક્કી કર્યું કે 40 પત્તા ચિત્ર વગરના છે, તો ચિત્ર વાળા પત્તા કેટલા? બરાબર ને? 12. 52 માંથી 40 માં ચિત્ર નથી, મતલબ 12 પર ચિત્ર છે, અને કયા 12? તે તમારી નજર ને સમક્ષ છે, ગુલામ રાણી બાદશાહ, ગુલામ રાણી બાદશાહ, ગુલામ રાણી બાદશાહ. બરાબર ને? લાલ ના, ચોકટ ના, કાળી ના અને ફલી ના, જો 3 ને 3 6 ને 3 9 ને 3 12 પત્તા. તો સવાલ એવો આવશે કે ચિત્ર વગર, સોરી ચિત્ર વાળા એટલે કે ફેસ વાળા, મોઢા વાળા પત્તા આવવાની સંભાવના કેટલી? તો આપણે લખીશું ઉપર 12, છેદમાં તો 52 આવવાના જ છે. ઉડાવવાનું કામ આપણે પછી જયારે દાખલા ગણીશું ત્યારે જોઈશું. બીજી એક નાની બાબત પર ધ્યાન આપી લઈએ અને પછી આપણે આ થિયરીઓને આગળ વધારીએ. સવાલ એવો આવશે, ધારો કે ઘણી રીતના સવાલ બની શકે વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમને હું બધા સવાલ તો સમજાવી નહીં શકું, બરાબર ને? કે કઈ રીતનું પૂછાશે, શું પૂછાશે, એ આપણે ચેપ્ટરમાં દાખલાઓ લઈએ, એટલે જે રીતના દાખલાઓ આવે એની આપણે ચર્ચા કરીશું. થોડી નાની અમથી સમજ અત્યારે બીજી આપીને આપણે આગળ વધીએ. એવું પ્રશ્ન પૂછે કે ભાઈ એકકો આવવાની સંભાવના, હવે 52 પટ્ટામાં એકકો કેટલા હોય? બરાબર, તમે જોઈ શકતા હશો કે એક, આ પણ એકકો છે, આ પણ એકકો છે, આ પણ એકકો છે, આ પણ એકકો છે. આ સિવાય તમને કશે એકકા દેખાવાના છે 52 પત્તામાં? નહીં દેખાય. તો સવાલ એવો હોય કે એકકો આવવાની સંભાવના, તો આપણે લખીશું કે 52 માંથી 4 પત્તા, એટલે અંશમાં આપણે 4 લખીશું, છેદમાં આપણે 52 લખીશું.
સવાલ એવો આવે કે દોરો આવવાની સંભાવના તો પણ એ જ દોરા પણ 4 અને 4 ના ઘેરમાં 52 તીર આવવાની સંભાવના પણ 4 ના ઘેરમાં 52 છેક સુધી બાદશા આવવાની સંભાવના પણ 4 ના ઘેરમાં 52 ખાસ સમજો એકકો આવવાની સંભાવના 4 છેદમાં 52 પ્રશ્ન એવો છે કે એકકો ના આવે એની સંભાવના 52 પત્તામાં એકકો નહીં લેવાનો હવે તમે 52 પત્તામાંથી આ એકકાને નહીં લો એકતા કેટલા છે 4 મતલબ કે 4 પત્તા નહીં લેવાના એકકો ના આવવાની સંભાવના તો એકકાને કાઢી નાખો તો હવે 52 પત્તામાંથી કેટલા પત્તા બચશે ભાઈ તમે કહેશો 52 માંથી આ 4 જણ જાય તો 48 જવાબ આવશે 48 ના છેદમાં 52 દૂરો ના આવવાની સંભાવના 48 છેદમાં 52 કોઈ પણ પત્તા બરાબર છે સવાલ પડે છે ને વિદ્યાર્થી મિત્રો હજુ આગળ વધીએ સવાલ એવો ધારો કે પૂછે છે બો સબો ખાસ સમજો જે હું શબ્દ રચના બોલવાનો છું તેની ઉપર મારા શબ્દો પર ખાસ ધ્યાન રાખજો કાળા રંગનો એકકો આવવાની સંભાવના કાળા રંગના એકકા તો તમે સમજી શકતા હશો કે હવે 4 4 નહીં આવે આ એકકો કાળા રંગમાં આવશે આ આ તો આપણે કહીશું કે નહીં આ તો કાળા રંગનો એકકો છે ફલ્લી તમને હમણાં બતાવ્યું કાળા રંગનો એકકો છે અને મારે તો લાલ રંગનો એકકો જોઈએ છે આવશે તો આપણે કહીશું આ નહીં આવે ચાર એકકામાંથી આ બે એકકા નહીં આવે કારણ કે બંનેનો કલર કાળો છે મારે લાલ રંગ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે કહીશું કે લાલ રંગના એકકા તો ભાઈ લાલ રંગના એકકા આપણી પાસે કેટલા હોય છે આખા પત્તાની કેટમાં 2 લાલ રંગ બોલ્યો છું શબ્દ બરાબર સાંભળજો છેદમાં 52 ઉપર અંશમાં 2 લાલ રંગનો એકકા આવવાની સંભાવના 2 ના છેદમાં 52 પ્રશ્ન સાંભળજો ખાસ લાલનો એકકો આવવાની સંભાવના હું લાલ રંગ નથી બોલ્યો હવે હું એમ કહું છું લાલનો એકકો હા તો લાલનો એકકો એક જ હોય છે આ રહ્યો શું આપણે આને લાલનો એકકો કહી શકીએ તો આપણે કહીશું ના આ તો ચોકટનો એકકો છે આ નહીં આવે મારે લાલનો એકકો જોઈએ છે તો આ જ આવે પૂરા પૂરા 52 પટ્ટામાંથી લાલનો એકકો કેટલા હોય એક જ હોય વધારે સમજી લેજો લાલ રંગના એકકા 2 લાલનો એકકો 1 ખ્યાલ આવે છે આમાં તમે અટવાશો નહીં બીજું આના જેવું જ બીજું સમજાવો સવાલ એવો આવે સવાલ એવો આવશે કે કાળા રંગના એકકા આવવાની સંભાવના કાળા રંગના એકકા તો હવે તમે મને કહો કાળા રંગના કેટલા એકકા હોય હા કાળા રંગમાં આપણી પાસે 2 એકકા છે એટલે જવાબ આવશે 2 ના છેદમાં 52 હવે પ્રશ્ન હું એમ કરું કાળીનો એકકો સમજી ગયા ને કાળીનો એકકો તો એક જ હોય એટલે જવાબ આવશે 1 ના છેદમાં 52 જેવી રીતે હું મેં એકકામાંથી પ્રશ્ન પૂછ્યા એવી રીતે ગુલાબ રાણી બાદશાહ નવો ડસ્તો કોઈમાંથી પણ પ્રશ્ન પૂછી શકાય એક નાનું ઉદાહરણ આપી દઈએ અને ફટાફટ આપણે પછી આગળ વધીએ પ્રશ્ન એવો પૂછાય કે કાળા રંગના અઠ્ઠા કેટલા કાળા રંગના અઠ્ઠા 2 પ્રશ્ન એવો છે કાળીનો અઠ્ઠો એક જ બરાબર તમે સમજી શકતા છો કે આવી રીતે કોઈ પણ પ્રશ્ન બનાવી શકાય લાલ રંગના ગુલામ કેટલા લાલ રંગના ગુલામ તો ભાઈ લાલ રંગના ગુલામ રંગના ગુલામ 2 લાલ રંગ વાળા 2 ગુલામ પણ પ્રશ્ન એવો હોય કે લાલના ગુલામ તો લાલના ગુલામ 1 જ 1 ના છેદમાં 52 ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો તો આ છે આપણી 52 પત્તાની કેપ ચાલો વિદ્યાર્થીઓ તો હવે આપણે આ ચેપ્ટરમાં આગળ વધીએ આગળની થિયરીઓ લઈએ શું આવે છે સમજવાનું પૂરક ઘટના પૂરક ઘટના પૂરક ઘટના કોને કહેવાય તે સમજીએ શું કહે છે કે ભાઈ ઘટના એ નહીં ને ઘટના એ ની પૂરક ઘટના કહે છે મતલબ કે ધારો કે આપણે એમ માનીએ કે ભાઈ આજે વરસાદ આવે હવે આજે વરસાદ આવે એ મારી ઘટના છે એને ધારો કે મેં નામ આપ્યું ઘટના એ હવે બની શકે કે કદાચ આજે વરસાદ નહીં પણ આવે તો આને હું શું કહીશ ઘટના એ નહીં ઉદ્ભવી બરાબર પૂરક ઘટના કહીશું એને આપણે વરસાદ આવે એની પૂરક ઘટના શું થશે વરસાદ નહીં આવે દિમાગમાં જાય છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ધારો કે મેં પાસો ઉછાળ્યો અને પાસો ઉછાળો અને 2 આવે
अगर मारी घटना ए छे तो मारी पूरक घटना शु बन से के पासा पर अंक बे न आवे ख्याल आवे छे पूरक घटना कोने कहीशु आपणे बराबर छे के भाई सूर्य पश्चिम दिशामांथी उगे अगर ए मारी घटना छे तो एनी पूरक घटना होशे के सूर्य पश्चिम दिशामांथी नहीं उगे ख्याल आवे छे खास समझो चलो फरीथी पूरक घटना कोने कहेवाय तो घटना ए नहीं ने घटना ए नी आपने पूरक घटना कहीशु पूरक घटना माटे आपने एने ए बार वडे दर्शावामां आवशे एने आपने ए बार वडे दर्शावीशु अगर घटना ए छे तो एने पूरक घटना ने आपने शुं कहीशु ए बार कोई घटना ए होय तो आपने एने घटना ए कहीए छीए तो एने पूरक घटना माटे आपने शुं दर्शावीशु ए बार ખાસ સમજ છે આ વસ્તુનો હજુ આપણે સમજીએ છે બરાબર છે પણ પહેલા આગળની લાઈનમાં છે અને પછી એને વધારે વ્યવસ્થિત રીતે સમજીએ શું કહે છે જુઓ કે કોઈ પણ ઘટના એ માટે x y z કોઈ પણ ઘટના આપણા રોજબરોજના જીવનમાં કોઈ પણ ઘટના બનતી હોય એના માટે p of a એટલે કે ઘટના ઉદ્ભવે એની સંભાવના વત્તા p of a બાર મતલબ કે એ ઘટના ના ઉદ્ભવે એની સંભાવના बनने में संभावना होनो शू करसो विद्यार्थी मित्रों सरवारो तो सरवारो करवाथी आपणे जवाब शू मळशे एक आ वस्तु बहुज अगत्यनी छे एक मार्कना एमसीक्यूज नी अंदर तमने आमने परथी कोई पण प्रकारनो प्रश्न बनावीने बोर्डनी परीक्षामां पूछी शकाय छे કે p of a મતલબ કે ઘટના થાય એની સંભાવના વત્તા p of a બાર મતલબ કે ઘટના એ ન થાય એની સંભાવના સરવાળો કરશો જવાબ એક આવશે કેવી રીતે આવશે એને આપણે એકદમ વ્યવસ્થિત સમજી લઈએ જુઓ p of a એટલે ઘટના થાય અને p of a એટલે ઘટના એ ન થાય સમજીએ જો અહીં આવો આપણે હમણાં જ વૈગા તે પ્રમાણે કે એક સિક્કાને આપણે ઉછાળીએ તો મળતા પરિણામો કેટલા છે બે પરિણામ છે એક સિક્કો ઉછળે એટલે પરિણામમાં મને શું મળે કાં તો છાપ કાં તો કાટ હવે આમાં હું ઘટના જોઉં છું કે ધારો કે છાપ આવવાની સંભાવના શું આવવાની સંભાવના વિદ્યાર્થી મિત્રો છાપ આવવાની સંભાવના એટલે આ મારી ઘટના એ થઈ એમ માની લો અને આ સંભાવના હું શોધું છું તો એને આપણે એમ માની લઈએ કે ભાઈ p of a તો ચલો છાપ મળવાની સંભાવના ગણી નાખી આપણે તો તો બે પરિણામ છે બરાબર સંભાવનાના સૂત્ર પ્રમાણે કુલ પરિણામોની સંખ્યા આપણે લખીશું છે માં છાપ આવવાની સંભાવના તો છાપ કેટલી વાર છે બે માંથી આ છાપ અહીંયા એક જ વાર છે એટલે આપણે લખીશું 1 ના છેદમાં 2 એટલે મને મળશે p of a ની કિંમત 1 ના છેદમાં 2 હવે સાંભળજો હવે આપણે એની પૂરક ઘટના વિચારીએ પૂરક ઘટના એટલે ઘટના એ નહીં થાય સમજી ગયા તો એવું વિચારીએ કે છાપ ન આવવાની સંભાવના છાપ ન આવવાની સંભાવના અગર છાપ આવવાની સંભાવના એ ઘટના એ હોય તો છાપ નહીં આવવાની સંભાવના એ એની પૂરક ઘટના કહેવાય અને એની પૂરક ઘટના કહેવાય એટલે આપણે એને દર્શાવીશું p of a બાર વડે ચલો જુઓ ભાઈ પરિણામ તો ટોટલ 2 છે એટલે છેદમાં તો 2 જ આવવાના કુલ પરિણામની સંખ્યા 2 છે એટલા માટે આગળ વધીએ છાપ નહીં હોય તો છાપ એટલે કાઈ છાપ નહીં હોય મતલબ કાટો હોય તો કે ભાઈ કેટલી વખત કાટા મળશે આપણને એક વાર મળશે તો જવાબ આવશે 1 ના છેદમાં 2 હવે મને શું કહે છે આ લોકો આ પૂરક ઘટના તમે વ્યવસ્થિત સમજી ગયા હશો બરાબર છે તો હવે મને શું કહે ખબર છે કે સરવાળો કરજો બંનેનો જવાબ હંમેશા એક જ થાય તમને જોવું હોય તો જોઈ લો કોનો કોનો સરવાળો કરો ઘટના થાય એનો અને ઘટના એ ના થાય એનો ઘટના અને પૂરક ઘટના સરવાળો કરો તો બોલો p of a ની કિંમત 1 ના છેદમાં 2 p of a બાર ની કિંમત પણ 1 ના છેદમાં 2 આપણ અડધો અડધો અને અડધો ભેગો થાય તો શું થશે 1 કોઈ એમ કહેશે કે સરવાળો કરવાનો છે છેદ તો સરખા જ છે સરવાળો કરો 1 ને 1 2 2 ના છેદમાં 2 ઉડી જાય એટલે 1 આનું બીજું ઉદાહરણ સમજે એકદમ ઝડપથી જુઓ અમને આપણે થોડી વાર પહેલા પાસાની પણ વાત કરી કે ભાઈ આપણી પાસે એક પાસો છે એને ઉછાળતા મળતા પરિણામો પાસાને ઉછાળીએ કેટલા પરિણામ મળે 6 એક જ પાસો છે કયા પરિણામ આપણને મળે 1 2 3 4 5 6 ખબર જ છે હમણાં થોડીક પહેલા પણ સમજાવ્યું કે એટલે ગયા વિડિયોમાં આપણે સમજેલા હતા કે અંક 1 આવવાની સંભાવના હવે જો પાસો ઉછળે એટલે 6 પરિણામ આવશે એટલે પહેલા છેદમાં તો 6 લખી દઈશું હવે છેદમાં 6 આવી ગયા જોઈ શકો તમે ઘરે તો ટોટલ 6 પરિણામ છે હવે મેં શું કીધું છે કે ભાઈ અંક 1 આવે એની સંભાવના હવે અંક 1
અંક એક કેટલી વાર દેખાય છે જુઓ એક વાર દેખાય છે એટલે આવશે 1 ના છેદમાં 100 અને આપણે ઘટના a નામ આપીએ તો આ સંભાવના ના નામ આપે p ઓફ a તો હવે આપણે લઈએ અને પૂરક ઘટના મતલબ કે અંક 1 ન આવે એની સંભાવના અંક 1 ન આવે એની સંભાવના લઈએ છેદમાં તો 6 આવવાના છે કારણ કે ટોટલ 6 પરિણામ છે હવે ટોટલ 6 પરિણામમાંથી સંભાવના જોઈએ છે કે 1 આવવો જોઈએ નહીં 1 ને લેશો નહીં તો હવે કેટલા પરિણામ બચ્યા 5 બરાબર છે ને તો આ 5 પરિણામ એવા છે કે જેમાં અંક 1 નથી આવતો એટલે આપણે લખીશું 5 ના છેદમાં 6 તો આ થાય આની પૂરક ઘટના એટલે આપણે એને દર્શાવીશું p ઓફ a વાર વડે હવે તમારે જોવું હોય તો જોઈ લો સરવાળો કરવાનો જવાબ એક જ આવે જોઈ શકો છો તમે p ઓફ a એટલે 1 ના છેદમાં 6 p ઓફ a બાર એટલે કે 5 ના છેદમાં 6 સરવાળો કરો છેદ સરખો જ છે અંશનો સરવાળો કરીએ 1 ને 5 6 6 ના છેદમાં 6 જવાબ આવશે 1 છેલ્લું ઉદાહરણ લઈ લઈએ હમણાં આપણે પટ્ટાની વાત કરી રમવાના પટ્ટાની શું વાત કરી કે ભાઈ એક કો આવવાની જો પટ્ટાની વાત છે એટલે આપણે ખબર છે કે ભાઈ છેદમાં કેટલા મૂકી દેવાના 52 52 પટ્ટા છે એટલે મેં તમને કહ્યું ને હમણાં કે ભાઈ પટ્ટાનો કોઈ પણ દાખલો આવે છેદમાં 52 આવે ને આવે છે જુઓ શું કહે છે એક કો આવવાની સંભાવના હમણાં ભણાવ્યું કેટલા એકા હોય બોલો બરાબર ને ચાર એકા હોય લાલનો ચોકટનો કાળીનો ફલીનો તો એક કો આવવાની સંભાવના તો 52 માંથી 4 છે ચાર પટ્ટા છે એકા વાળા ચલ આ ઘટના છે એટલે p ઓફ a નામ આપીએ હવે આપણે એની પૂરક ઘટના વિચારે મતલબ કે એક કો ના આવે એની સંભાવના પૂરક ઘટના એટલે કે p ઓફ a બાર નામ આપી શકે જો પાછો પટ્ટાનો દાખલો છે એટલે છેદમાં 52 તો વિદ્યાર્થી મિત્રો આવવાના છે પણ હવે મારે એકા લેવાના નથી મતલબ કે 52 માંથી પહેલા ચાર પટ્ટા જોઈતા નથી તો 52 માંથી ચાર એકા નીકળી જશે તો કેટલા બચશે પટ્ટા હા 48 એટલે મારા જવાબ આવશે 48 ના છેદમાં 52 આગળ વધીએ શું સમજવાનું છે આપણે કે કોઈ પણ ઘટના માટે ઘટના થાય એની સંભાવના અને ઘટના એ ન થાય એની સંભાવનાનો સરવાળો એક જ થાય તમે જોઈ શકતા હશો કે આ બંનેનો આપણે સરવાળો કરીએ 4 ના છેદમાં 52 વત્તા 48 ના છેદમાં 52 સરવાળો કરો 48 ને 4 52 ના છેદમાં 52 ઉડી જશે 52 એકા 52 જવાબ આવશે 1 મતલબ વિદ્યાર્થી મિત્રો એટલું ખાસ સમજો કે ઘટના થાય અને ઘટના એ ન થાય એ બંનેની સંભાવનાઓનો સરવાળો હંમેશા 1 થાય થાય અને થાય છે તો બોલો વિદ્યાર્થી મિત્રો આ પૂરક ઘટના વિશે તમને એકદમ વ્યવસ્થિત સમજ પડવી જોઈએ બરાબર છે આગળ વધીએ આગળ આવે છે એકદમ સરળ થિયરી છે અશક્ય ઘટના હા આપણે ખબર જ હોય છે કે આપણે ઘણી બધી જે આપણે અહીં જે વાસ્તવિક દુનિયામાં રહીએ છીએ તો ઘણી બધી ઘટનાઓ આપણા માટે અથવા કોઈના માટે પણ અશક્ય છે કે જે ઘટના આપણને ખબર છે કે થવાની જ નથી કઈ પણ થાય વ્યાખ્યા જુઓ જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે જેમ કે હું એમ કહું કે આપણે કેરીનો ગોટલો રોપીએ બરાબર છે અને કેરીનો ગોટલો રોપવાથી ચીકુનું ઝાડ ઉગે તો ભાઈ એની સંભાવના કેટલી તો આપણે કહીશું કે ભાઈ 0 બરાબર ને ધારો કે બીજું આપણે વાત કરીએ કે સફરજનનું ઝાડ છે સફરજનના ઝાડની ઉપર જમરૂ ખાવાની સંભાવના 0 સૂર્ય પશ્ચિમ દિશામાંથી ઉગે એની સંભાવના 0 અશક્ય છે બરાબર છે એકદમ વ્યવસ્થિત દિમાગમાં ઉતરે છે ધારો કે તમારી પાસે 80 માર્કનું પેપર છે 80 માર્કના પેપરમાંથી 81 ગુણ આવવાની સંભાવના 0 બરાબર ને સમજી શકતા હશો એકદમ ઈઝી વસ્તુ છે પાછું જરા સર જોઈ લઈએ કે જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે એવી ઘટનાને આપણે અશક્ય ઘટના કહીશું અને વિદ્યાર્થી મિત્રો અશક્ય ઘટનાઓ હોય તો એની સંભાવના કેટલી લખી દેવાની 0 એનો દાખલો ગણવો નહીં તમને રકમમાં જોતા જ ખબર પડે કે આ ઘટના અશક્ય છે એટલે એની સંભાવનાનો જવાબ ડાયરેક્ટ 0 લખી દેવો ચલો અશક્ય ઘટનાની વિરુદ્ધમાં આપણે લઈએ તો આવશે ચોક્કસ ઘટના અથવા તો એનું બીજું નામ નિશ્ચિત ઘટના
मतलब કે એવું કહી શકીએ કે જે ઘટના ચોક્કસપણે અથવા નિશ્ચિતપણે ઉદ્ભવે એમ હોય જ આપણને ખબર છે કે આ ઘટના થવાની જ છે જેમ કે સૂર્ય પૂર્વ દિશામાંથી ઉગશે ઉગશે પાછો ફરકાવતા અંક 7 કરતા નાનો જ આવે 7 થી મોટો કે 7 નહીં જ આવે આપણને ખબર છે કે નિશ્ચિતપણે આ થશે બરાબર છે તો આવી ઘટનાને આપણે કહીશું ચોક્કસ ઘટના જેમ કે 2 વત્તા 2 તો 4 જ આવે ચોક્કસ ઘટના 4 સિવાય બીજું કશું નહીં આવે ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો તો ફરીથી વ્યાખ્યા જોઈ લઈએ કે જે ઘટના ચોક્કસપણે અથવા તો નિશ્ચિતપણે ઉદ્ભવે એમ હોય એવી ઘટનાને ચોક્કસ ઘટના અથવા તો નિશ્ચિત ઘટના કહેવાય અને જે ઘટના આપણને ખબર છે કે ચોક્કસપણે થવાની છે તો એની સંભાવના કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો 1 ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી આવવાની 1 આનો મતલબ એમ થયો કે કોઈ અશક્ય ઘટના હોય તો જવાબ 0 મતલબ આપણને ખબર છે કે આ ઘટના થવાની જ નથી પાછો ફરકાવતા અંક 10 આવે નહીં જ આવે સંભાવના 0 મતલબ કે જે ઘટના થવાની જ નથી એની સંભાવના આપણે શૂન્ય લઈએ છે મતલબ કે આપણે એવું કહી શકીએ ને વિદ્યાર્થી મિત્રો કે સંભાવના ઓછામાં ઓછી 0 હોય બરાબર સંભાવના શૂન્ય થી નાની હોય ના નહીં હોય કારણ કે જે ઘટના થવાની જ નથી એને આપણે 0 લઈએ છીએ તો 0 થી રિવર્સ તો કાઢી જવાની જ નથી એટલે કે સંભાવના ઋણમાં તો નહીં જ આવે સંભાવના ઋણમાં તો નહીં જ આવે 0 જ આવે મિનિમમમાં મિનિમમ ઓછામાં ઓછી અશક્ય ઘટના હોય તો પણ 0 તો આવે હજુ આગળ વધીએ અગર કોઈ ચોક્કસ ઘટના છે એટલે સંભાવના 1 મેં તમને લખ્યું આવ્યો હમણાં સમજાવ્યો મતલબ કે જે ઘટના થવાની જ છે ખબર છે કે સૂર્ય પૂર્વમાંથી ઉગશે તો એની સંભાવના આપણે 1 લઈએ છીએ તો મતલબ કે સંભાવનાનું મૂલ્ય 1 કરતા મોટું તો નહીં હોય શકે એટલે શૂન્ય થી નાનું નહીં જાય 1 થી મોટું પણ નહીં જાય કેમ કે શક્ય ઘટના છે તો સંભાવના 1 લીધી અશક્ય છે તો 0 લીધી તો સંભાવનાનું મૂલ્ય શું હોય શકે ઓછામાં ઓછું 0 વધારેમાં વધારે 1 અથવા તો અમુક સંભાવના એવી હોય છે કે કદાચ થાય પણ અને કદાચ નહીં પણ થાય તો એનું મૂલ્ય કોની વચ્ચે આવશે 0 થી નાનું આવે નહીં આવે 1 થી મોટું આવે નહીં આવે તો શું આવશે 0 અને 1 ની વચ્ચે બાકીની જે તમામ ઘટનાઓ છે ભાઈ દુનિયામાં બધી જ ઘટનાઓ હંમેશા અશક્ય નથી દુનિયામાં બધી જ ઘટનાઓ હંમેશા ચોક્કસ પણ નથી તો હવે આ અશક્ય અને આ ચોક્કસ એ ઘટનાઓની વચ્ચે બી કોઈ ઘટના આવતી હોય તો એનો જવાબ કેટલો આવશે આની 0 અને પહેલાની 1 તો 0 અને 1 ની વચ્ચે આવશે એટલે આ વસ્તુને એકદમ આપણે વ્યવસ્થિત ગાણિતિક સ્વરૂપમાં કઈ રીતે લખી શકીએ તે જુઓ કે કોઈ પણ ઘટના એની સંભાવના માટે એ ઘટના એની સંભાવના એટલે પી ઓફ એ એનું મૂલ્ય કેટલું હોઈ શકે 0 થી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે કે 0 પણ હોઈ શકે અથવા તો આ મૂલ્ય 0 કરતા મોટું હોઈ શકે આ સંભાવના છે ને એ 0 કરતા મોટી હોઈ શકે અથવા તો આ સંભાવનાનું મૂલ્ય 1 ઇક્વલ ટુ થઈ જવું લેસ ધેન ઇક્વલ ટુ એટલે 1 જેટલું પણ હોઈ શકે અથવા તો 1 થી નાનું પણ હોય શકે પણ 1 કરતા મોટું કે 0 કરતા નાનું હોય શકે નહીં આ વિધાન હંમેશા કેવું છે વિદ્યાર્થી મિત્રો સાચું છે